કોરોના કાળમાં બોલિવૂડ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. પહેલા ઇરફાન ખાન, પછી ઋષિ કપૂર અને હવે બોલિવૂડના નવોદિત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચાર આવ્યા છે. અભિનેતા સુશાંત સિંહે મુંબઈ ખાતે બાંદ્રા સ્થિત પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મુંબઈ પોલીસના એડિશનલ સીપી મનોજકુમારે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની વાતની પુષ્ટિ પણ કરી છે. 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂતનો જન્મ 21 જાન્યુઆરી 1986 રોજ બિહારના પટણામાં થયો હતો. તેમણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત નાના પડદેથી કરી હતી. જ્યારે વર્ષ 2013 આવેલી ફિલ્મ કાયપો છે એ તેમની પ્રથમ ફિલ્મ હતી, જે માટે તેમને બેસ્ટ મેલ એક્ટર ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો હતો. આ સિવાય તેઓ શુદ્ધ દેશી રોમાન્સ, ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી, પીકે, એમએસ ધોની, ધ અનટોલ્ડ સ્ટોરી, કેદારનાથ અને છીછોરે જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. એમએસ ધોનીના જીવન પર બનેલી ફિલ્મમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી, જે માટે તેમના કામના ઘણા વખાણ થયા હતા. નોંધનીય છે કે એ ફિલ્મ માટે તેમને સર્વશ્રેષ્ઠ અભિનેતા માટેનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. નવાઈની વાત તો એ છે કે તેમની અંતિમ ફિલ્મ છીછોરેમાં વિદ્યાર્થીઓ ભણતરના દબાણને કારણે આત્મહત્યા ન કરે તે માટે સંદેશો અપાયો હતો. આ ફિલ્મમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી, પરંતુ કોને ખબર હતી આત્મહત્યા ન કરવાનો સંદેશો પાઠવનાર નાયક જ એક દિવસ સંજોગોનો ભોગ બની આત્મહત્યા કરવા માટે મજબૂર બની જશે. હજુ સુધી તેમની આત્મહત્યાનું ખરું કારણ સામે નથી આવી શક્યું, પરંતુ મુંબઈ પોલીસ દ્વારા આ દિશામાં તપાસ શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં તેમની ફિલ્મ ચંદા મામા દૂર કે આવવાની હતી, જેનું શૂટિંગ બજેટના અભાવે હાલ રોકી દેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 સપ્ટેમ્બર 2019 રોજ પોતાના સપનાની એક યાદી મૂકી હતી. આ યાદીમાં તેમણે પોતાના 50 સપના નોંધ્યા હતા, જે પૈકી કેટલાક તેમણે વચગાળાના સમયમાં પૂરા પણ કર્યા. આવો જાણીએ એમની આ સપનાની યાદી વિશે. તેમની આ સપનાની યાદીમાં પ્રથમ ક્રમે હતું પ્લેન ઉડાડતા શીખવાનું સ્વપ્ન, જ્યારે છેલ્લું સ્વપ્ન હતું ટ્રેન મારફતે સમગ્ર યુરોપની મુસાફરી કરવી, જ્યારે સ્વપ્નની આ યાદીમાં બીજા ક્રમે હતું આયરમેન ટ્રાયથ્લોન હતું. તેઓ ખૂબ સરસ વ્યાયામ કરતા અને ફિઝિકલી ફિટ પણ હતા. તેમજ તેમનું 17મા ક્રમનું સપનું હતું લાર્જ હેડ્રોન કોલાઇડરની મુલાકાત લેવાનું. આ સિવાય તેમનું 21મા ક્રમનું સ્વપ્ન હતું મેક્સિકોના સિનોટ્સમાં સ્વિમિંગ કરવાનું. આવી રીતે તેમના અલગ અલગ 50 સ્વપ્નો હતા, જેમને પૂરા કરવા માટે તેઓ સતત પ્રયત્ન કરી રહ્યા હતા. આ બધું જાણીને એટલું તો જરૂર કહી શકાય કે તેઓ એક જિંદા દિલ વ્યક્તિ હતા. તેમના જીવનમાં તેમના સ્વપ્નો ખૂબ જ મહત્વપૂર્ણ હતા. સુશાંત સિંહ રાજપૂતના આ અનિચ્છનીય પગલા બાદ બોલિવૂડે વધુ એક પ્રતિભાશાળી અભિનેતા ગુમાવ્યો છે, તેમાં કોઈ બેમત નથી.